नमस्कार मित्रों, आज आप कही खेडूतो माटे अने खास तो करीने जे खेडूतो जे खेती करी रहा छे एमना माटे आज एक नवो तमारी माटे एक नवी वात अने एना माटे माहिती आपी रहा छे। आम तो आपणे कहीए छीए कि खेडूतोनो संगठन ना होय एम, अने खेडूत एटले नहीं कहेता काळींગળાનો ભોળ ના ભરાય, પણ આપણે કહીએ કે સંઘ શક્તિ હોય તો આ બધું શક્ય થઈ શકતું હોય છે। તો આજના વિડીયોમાં આપણે એવી માહિતી મેળવવા જઈ રહ્યા છીએ કે નાના નાના ખેડૂતો ભેગા થઈ અને પોતે એવું કેવું સંગઠન બનાવ્યું કે જેમને હાલ ખેતી અને ખેતીના વિકાસ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે। તો આપણે આપણા વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતને સાથે રાખી અને આવા સંગઠનો વધારે ખેડૂતોને કેવી રીતે ઉપયોગી બની શકે, તો આજે આપણે એવી મુલાકાતે આવ્યા છીએ। તો ખાસ આ વિડીયો તમે જોવો અને હું તમને પહેલા તો પરિચય અપાવું અમારા સાથી મિત્રનો। નામ જણાવો। નમસ્તે, મારું નામ રણજીત ઠાકુર અને પ્રિસિઝન પ્રોડ્યુસર કંપનીમાં શાખા મેનેજર તરીકે છેલ્લા 5 વર્ષથી કામગીરી કરું છું। તો કૃષિદમ પ્રોડ્યુસર કંપનીની આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ। તો આ જે પ્રોડ્યુસર કંપની ખરી એ આજે આપણે જોઈશું કે પ્રોડ્યુસર કંપની આ વિસ્તારમાં ખેડૂતો માટે કેમ બનાવવામાં આવી, આની જરૂરિયાત કેમ ઊભી થઈ, અને બનાવી તો આ બનાવ્યા પછી આ ખેડૂતો માટે કેવી રીતે કાર્યરત છે અને આ વિસ્તારમાં ખેડૂતોને શું લાભ મળી રહ્યો છે એ પણ આપણે આમાં માહિતીમાં જોઈશું। તો હેમ રણજીતભાઈ અહીંયા કાર્ય સંભાળી રહ્યા છે, એમ એમના પાસેથી આપણે જાણીએ કે આ એફપીઓ શું છે પહેલા તો। ખેડૂત મિત્રો, એફપીઓ એક એવું સંગઠન છે ખેડૂતોનું કે કોઈ ચોક્કસ હેતુ માટે એકઠા થયેલા ખેડૂતોએ પોતે કોઈ ચોક્કસ હેતુ માટે જે સંગઠન બનાવતા હોય છે એને એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એટલે કે એફપીઓ નામ આપવામાં આવતું હોય છે। એમાં અલગ અલગ એફપીઓ કામ કરતા હોય છે, જેમ કે કોઈ ઘણા બધા એફપીઓ હોય ચોક્કસ હેતુ માટેના, કોઈ ફક્ત દવા ખાતર બિયારણના ઉદ્દેશથી બનાવવામાં આવ્યા હોય, કેટલાક એવા એફપીઓ છે કે જે પોતે કોઈ ચોક્કસ વસ્તુનું પ્રોડક્શન કરતા હોય, જેમ કે ચીકુનું પ્રોડક્શન કરતી કેટલીક સંસ્થાઓ છે તો ફક્ત ચીકુ માટે એફપીઓ બનાવતા હોય છે। કેટલાક એવા કે એવા વિસ્તારના ખેડૂતો છે કે જેઓ કેરીનું ઉત્પાદન કરતા હોય છે તો મેંગો પ્રોડ્યુસર કંપની બનાવતા હોય છે। એટલે ચોક્કસ હેતુ માટે એકઠા થયેલા ખેડૂતોનું સંગઠન એટલે એફપીઓ કહેવાતું હોય છે। તો આપણે જોયું કે એફપીઓ એટલે શું, કે આપણે ઘણી બધી અત્યારે સરકારી સંસ્થાઓ વાત કરતી હોય છે એફપીઓ બનાવી એફપીઓ બનાવી, તો ખેડૂતોનું જે સંગઠન છે એ બનાવીએ અને એને ઉત્પાદન એકમ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આ વિસ્તારમાં રણજીતભાઈ આપણે કહીએ કે તમારા એફપીઓ બનાવવાની કેમ જરૂરિયાત ઊભી થઈ? શરૂઆતમાં જોઈએ તો લગભગ 2009-10 વર્ષ દરમિયાન, એ સમય દરમિયાન આ વિસ્તારમાં કોઈ એફપીઓ નહોતું, એક પણ એફપીઓનું અસ્તિત્વ કદાચ એ વખતે નહોતું। અને આ એક એવો વિસ્તાર છે કે જે અલગ અલગ વિસ્તારમાં ખેડૂતો અંતરિયાળ વિસ્તારમાં પણ ખેતી કરે છે, બરાબર, જેમ કે અહીંથી મોડી છે ધરોઈ ઉદી છે, બીજા પણ કેટલાક એવા વિસ્તારો છે કે જો ખરેખર જે માહિતી પહોંચવી જોવો અથવા તો જે ઉત્તમ ક્વોલિટીના દવા બિયારણ ખાતરો પહોંચવા જોવું, બરાબર, એ એમના સુધી નહોતા પહોંચતા। તો ખેડૂતોનો એક હંમેશા ફરિયાદ રહેતી હતી કે ભાઈ અમારા સુધી સમયસર બિયારણો પહોંચતા નહીં, જે બિયારણો પહોંચે છે સારી ગુણવત્તાવાળા નથી હોતા, આ બધી ફરિયાદો સતત એક સંસ્થાઓ મળતી રહેતી હતી। એટલે કે અહીંયા ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC 1995 કામગીરી કરી રહી છે અને એફપીઓ બનાવવા માટે માર્ગદર્શિત પણ અમને DSC જ કરેલા, સંપૂર્ણ માર્ગદર્શન કહેવાય જે એફપીઓ અંગેનું કે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર વિસનગર દ્વારા આપવામાં આવ્યું। તો સંસ્થાને આવી ફરિયાદો મળી, એના કારણે સંસ્થાએ વાત કરી ભાઈ જો એફપીઓ બનાવવું હોય, તમે આ બધી ફરિયાદો છે ને એ ફરિયાદોનું નિવારણ લાવવું હોય તો એક આવું સંગઠન એક માળખું છે જેના કારણે તમે પોતે એના માલિકો, સારા દવા બિયારણો તમે લાવી શકો, પોતાના ત્યાં પાકતી પેદાશ તમે સારા ભાવે બજારમાં વેચી શકો, ઘણી બધી વસ્તુ એવી છે જેનો તમે પોતે પ્રોડક્શન કરીને પોતે ઉપયોગ કરી શકો, જેમ કે સીડ પ્લોટિંગ, ઘણી બધી વસ્તુઓનો, તો આ બધું તમે જાતે કરી શકો છો। આવા સંગઠનનું તમે નિર્માણ કરો અને ખેડૂતો અંદર જોડાય તો તમે આ રીતે એફપીઓ બનાવીને આગળ એને સંચાલિત કરી શકો, તો ખેડૂતો તૈયાર થયા અને ખેડૂતોને લાગે કે જો આવું એફપીઓ બનશે તો આપણા હિતમાં જ છે અને આપણે એમાં જોડાવાથી આપણને સારી ગુણવત્તાવાળા બિયારણો, સમયસર માહિતી
આપણી જે પેદાશો પાક જેના સારા ભાવ આ બધા આપણને ફાયદા થવાના છે. તો એના કારણે આ બધા ફરિયાદોના નિવારણ માટે એફપીઓનું નિર્માણ કરવામાં આવ્યું. તો આ વિસ્તારમાં આ ખેડૂતો મતલબ કઈ રીતે જોડાયા, કે જેને જોડાવું હોય એ રીતે જોડાયા છે કે નહીં? આ વિસ્તારમાં જે શરૂઆતમાં એફપીઓ અમે આપણે શરૂઆત કરી 11-12 ની અંદર, આ વિસ્તારની 2011-12 કૃષિધન પ્રોડ્યુસર કંપનીની સ્થાપના થઈ આ વિસ્તારમાં. તો શરૂઆતમાં શું હતું કે દરેક ગામમાં એક કિસાન ક્લબ બનાવેલું હોય. બરાબર. એટલે કિસાન ક્લબ એટલે કે 15-20 ખેડૂતોનું એક જૂથ હોય, નાનું સરખું સમૂહ ગામ, ખેડૂતો 50-60 લોકો પણ જોડાયેલા હોય. તો એ કિસાન ક્લબ એટલે ખેડૂતોનું જૂથ નાના પ્રમાણ 50-60-10-20-15 જેવું પણ હોય. એટલે જેટલું માની લો કે કોઈ મોટું ગામ હોય તો વધારે ખેડૂતો હોય, નાનું ગામ હોય તો ઓછા ખેડૂતો હોય. આ રીતે દરેક ગામમાં કિસાન ક્લબ બનાવેલા હતા અને કિસાન ક્લબના ખેડૂતો કૃષિધન પ્રોડ્યુસર કંપનીમાં જોડાઈ શકે. શરૂઆતમાં એ રીતે રાખેલું હતું ભાઈ, જેના પણ પ્રોડ્યુસર કંપનીના સભાસદ બનવું હોય એની પ્રાથમિક શરત એ હતી કે કિસાન ક્લબનો સભાસદ હોવો જોઈએ. બરાબર. તો જેટલા પણ લોકો કિસાન ક્લબમાં જોડાયા હોય ડિરેક્ટલી ડાયરેક્ટ સીધા પ્રોડ્યુસર કંપનીના સભાસદ બની શકે છે. તો આ રીતે સભાસદ બનાવવાની શરૂઆત કરી હતી. તો આમાં આપણે આજે તમે પ્રોડ્યુસર કંપનીમાં એવી મુખ્ય કઈ કઈ કામગીરીઓ આપણે કરતા હોઈએ છીએ ખેડૂતો માટે? કૃષિધન પ્રોડ્યુસર કંપનીની હું તમને વાત કરું, અમે જ્યારે 11-12 જ્યારે શરૂઆત કરી પ્રોડ્યુસર કંપનીની આ વિસ્તાર માટે, તો મુખ્યત્વે અમે એ બાબતને ધ્યાનમાં રાખીને શરૂઆત કરી એટલે કે ભાઈ આ વિસ્તારના જે ખેડૂતો છે એમને એક તો સાચી માહિતી મળી રહે, પ્રોડક્ટ વિશેની કમ્પ્લીટ એમનું સાચી એટલે યોગ્ય માહિતી મળી રહે અને સમયસર માહિતી મળી રહે. આ એક મુખ્ય ઉદ્દેશ હતો. બીજો ઉદ્દેશ કે ખેડૂતને સારી ગુણવત્તાવાળા દવા, બિયારણ, ખાતરો આ બધું મળી રહે સંસ્થામાંથી. આ બે મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખી ને પ્રોડ્યુસર કંપનીની સ્થાપના શરૂ કરવામાં આવી. બરાબર. તો જ્યારે શરૂઆત થઈ ત્યારે સંસ્થાનો એક ઉદ્દેશ રહેતો હોય હંમેશા અને એના માટે DSC એ બહુ સપોર્ટ કરેલો છે શરૂઆતમાં, અત્યારે પણ સપોર્ટ ચાલુ છે કે ભાઈ આ આપણે જે દુકાન પર બેઠા છીએ એ દુકાનમાંથી વેચવાનું તો થાય છે, સાથે સાથે દરેક ગામમાં ગામ લેવલે સાચી માહિતી આપવા માટે મિટિંગો પણ, ખેડૂત મિટિંગો પણ થાય. આ ઉદ્દેશથી શરૂઆત થયેલી અને એ અંતર્ગત અમે શરૂઆતમાં મિટિંગો કરતા હતા દરેક ગામ લેવલે. જોકે બધા લેવ દરેક ગામમાં મિટિંગ કરાવે તો બધા ખેડૂતો ખરીદવા માટે ના આવે, પણ એને સાચી માહિતી આપવી એક અમારો ઉદ્દેશ હતો. એમાંથી ખેડૂતો અહીંયા ખરીદવા માટે આવતા હતા દુકાન ઉપરથી, એમને કપાસનું બિયારણ જોઈતું હોય, સારી દવા જોઈતી હોય, ખાતરો જોતા હોય, કોઈ માહિતી જોઈતી હોય તો એ લોકો અહીંયા આવતા હતા. એટલે એક તો આ ઇનપુટનું થયું, ઇનપુટ એટલે કે જે વસ્તુને ખેડૂતને જરૂરિયાત પડતી હોય પોતાની ખેતી માટે, ખાતર, દવા, બિયારણ, માહિતી બધું. બરાબર. તો આ તો બધી પ્રવૃત્તિ ચાલુ જ છે, સતત જ્યારથી શરૂઆત કરી ત્યારથી આ સુધી ચાલુ છે. એકાદ બે વર્ષ પછી એવું શરૂઆત કરી કે ખેડૂતો જે પોતાના માલ પકવી રહ્યા છે, જેમ કે મગફળી છે, ઘઉં છે, દિવેલા છે, વરિયાળી છે, બીજા પણ બધા પાકો છે, તો આ પાકોના એમને સારા ભાવ કઈ રીતે મળી રહે એના માટે સંસ્થાએ પ્રયત્નો શરૂ કર્યા. તો શરૂઆતમાં આપણે એકાદ 2-3 વર્ષ માટે મગફળીની ખરીદી કરી, ખેડૂતો જે મગફળી ખરીદતા હતા એ મગફળીમાં સારા ભાવ આપીને ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી. આપણે એરંડા માટે પણ અદાણી છે, પછી ગોકુળ મિલ છે, આ લોકો સાથે ખેડૂતોનું કોમ્યુનિકેશન કરાયું. વધિયાળી માટે ઓલામ છે, સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડિયા છે, એની સાથે ખેડૂતોનું કોમ્બિનેશન કરાવીને ખેડૂતોની સાચી માહિતી અને વધારે પ્રોડક્શન કઈ રીતે લઈ શકાય એના માટે માર્ગદર્શિત કર્યા. તો આ બધું એમનું જે પાકો પાકતા હતા એના માટેના પ્રયત્નો હતા. બીજું કે આપણે સીડ પ્લોટિંગની પણ શરૂઆત કરી, એક તો ઇનપુટ માટે શરૂઆત કરી, બીજું એમની પેદાશો જે પાકતી હતી એના સારા ભાવ કરી તે માટે એના માટે પ્રયત્નો કર્યા, અને ત્રીજું કે ખેડૂતો જે પોતાના મને લાગે ઘઉંનું બિયારણ છે અથવા તો ઘાસચારાનું બિયારણ છે. હવે આ બે પાકો એવા છે કે ખેડૂતોને કંઈ ખાસ એમાં ટેકનિકલ કામગીરી કરવાની હોતી નહીં, માઇનોર ટેકનિકલ કામગીરીમાં એ લોકો પોતે પોતાનું સીડ તૈયાર કરી શકતા હોય છે. તો આપણે ઘઉંનું સીડ પ્લોટિંગ કરાવી, ઘઉંનું બિયારણ જાતે ખેડૂત જાતે પકવો અને પોતે એ બિયારણના સારા ભાવ બિયારણના ભાવે માર્કેટમાં વેચી શકે એવા પ્રયત્નો લગભગ 2015-2021 દરમિયાન સતત ચાલુ છે. ઘાસચારાનું બિયારણ આપણે જાતે બનાવીએ છીએ, તો સીડ પ્લોટિંગનું પણ આપણે સાથે સાથે કરતા જઈએ છીએ. છેલ્લા 2-1 વર્ષથી આ બધું તો સાથે સાથે કામગીરી ચાલુ છે, પણ છેલ્લા 2-1 વર્ષથી
આપણા વિસ્તારમાં ક્રોપિંગ પેટર્ન બદલાતી થઈ જાય. જે પરંપરાગત પાકો આપણા હતા ભૂતકાળની અંદર, જુવાર, બાજરી, મગ, એટલે મતલબ કઠોળ, આ બધા પાકોના બદલી હવે ખેડૂતો પોતાની આજીવિકા વધે એવા પાકોનું વાવેતર કરતા થયા છે. જેમ કે મગફળી એક આખો ક્રોપિંગ પેટર્ન, ક્રોપ ડાયવર્સિફિકેશન થયેલો પાક છે. બટાકાનું વાવેતર વધ્યું છે, અત્યારે તમાકુનું વાવેતર વધ્યું છે. તો આપણે છેલ્લા બે વર્ષથી જે બાલાજી વેફર્સ આવે છે, ઇસ્કોન બાલાજી, બરાબર, ઇસ્કોન બાલાજી સાથે આપણે એગ્રીમેન્ટ કર્યું છે. એટલે કે આપણે એગ્રીમેન્ટ એ રીતે કરી છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, જે કરાર આધારિત ખેતી, એક નવો કન્સેપ્ટ છે અત્યારે. તો આપણે એની મેન્ડરશીપ લીધી છે. જે પણ આપણા વિસ્તારમાં જેટલા ખેડૂતો બટાકાની ખેતી કરી છે, એ લોકોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થ્રુ ઇસ્કોન બાલાજીના બટાકાનું વાવેતર કરાવીએ છીએ. એટલે કે તમારો પાક એ પહેલા એના ભાવો નક્કી તૈયાર નક્કી થઈ જાય, તમારા ખેતરમાંથી માલ લેવાની માટે કંપની બંધાયેલી, એટલે ખેડૂત પોતે શ્યોર થઈ જાય કે ભાઈ મારો પાક પાક્યા પછી માર્કેટમાં એના ભાવો શું રહેશે, કોઈ ખરીદવા આવશે કે નહીં આવે, હું વેચી શકીશ કે નહીં વેચી શકીશ, કઈ જગ્યાએ વેચી વેચવું મારે, એ બધી મૂંઝવણોમાંથી ખેડૂત મુક્ત થઈ જાય. એના પોતાના ખાલી ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે ભાઈ હું જેટલું પ્રોડક્શન મારું વધારી શકું, કારણ કે ભાવની એને ખબર છે, ભાવ, હા ભાવ મને આટલો મળવાનો છે, પ્રોડક્શન હું જેટલું ઊંચું લઈ જઈ શકું એટલી મારી આવક વધવાની છે. અને અમારે એક સેફ આવક છે, અમુક કોઈ રિસ્ક જેવું રહેતું નહીં. ઘણી વાર ઘણા બધા પાકો એવું થતું હોય, રિસ્ક રહેતું હોય, જયારે તમારો પાક પાકો એ વખતે માર્કેટમાં ભાવ ના હોય, તો તમારે પેલું રાખવું પડતું. આ બધી પ્રવૃત્તિ સતત ચાલુ છે. કોઈ ઇનપુટની થઈ ગઈ, સારા ભાવ મળી એટલા માટેનું થઈ ગયું, સીડ પ્લોટિંગ થઈ ગયું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થઈ ગયું, માહિતીનો પ્રવાહ, એટલે માહિતીનો પણ પ્રયત્ન સતત ચાલુ હોય. આ બધી પ્રવૃત્તિ પ્રિસિઝન પ્રોડ્યુસર કંપની અંતર્ગત ચાલી રહી. આપણે જોયું કે હાલ ઘણી બધી પ્રવૃત્તિઓ આ પ્રોડ્યુસર કંપની કરી રહી છે, અને કૃષિધન પોતાના ખેડૂતો માટે તમે જોવો કે બિયારણથી પેદા કરવા સુધી ખેડૂતો જે પોતાના ખેતરમાં માલ પેદા કરે છે, માલનું પહેલાથી જ વેચાણ માટેનું આયોજન ખૂબ સુંદરથી અને પ્લાનિંગ પ્રમાણે આ કામગીરી કરવામાં આવતું હોય છે, બરાબર. તો આપણે આ માહિતી રણજીતભાઈએ ખૂબ સરસ આપી, અને આપણે પણ આપણા આવા ખેડૂતોને નજીકમાં સારા બિયારણ, સારી દવાઓ અહીંયા લેવું હોય તો અહીંયા આપણા વડનગર જે આઉટલેટ છે એ ત્યાં તમે સંપર્ક કરી અને સારા બિયારણ, સારી દવાઓ, જે મતલબ માહિતી માટે પણ ફોન કરી શકો તમે, પણ માહિતી જોઈતી હોય ખેતીને લગતી, પણ તમે દવા બિયારણની માહિતીની તપાસ કરી શકો. હા, તો એમને ખુદ ફોન પણ કરીને અને તમે સારી એવી માહિતી લઈ શકો છો, અથવા આપણે અત્યારે એટલું બધું ટેકનોલોજી વધી જાય કે વોટ્સઅપ દ્વારા પણ તમે એમને ફોટો પાડીને મોકલો. અહીંયા બધા ખેડૂતો મતલબ બિયારણ દવા લેવા આવતા છે, તો પણ માહિતી પણ તમે આપતા છો. એટલે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ભાઈ ફક્ત આપણે વેપારી જેવું નહીં બનવાનું, બરાબર, વેપારમાં ફક્ત નફો કરવા ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત હોય છે, ફક્ત ને ફક્ત એવું ના થવું જોઈએ. ખેડૂતને સાચી માહિતી મળવી જોઈએ. કદાચ તમારી પાસે કોઈ વસ્તુ નહીં તો તમે બીજી પકડાવી દો, એ વસ્તુ યોગ્ય નહીં. એને જે વસ્તુની ખરેખર જરૂરિયાત છે, મતલબ એના નોલેજમાં વધારો થવો જોઈએ, ખેતીલક્ષી નોલેજમાં વધારો થવો જોઈએ. એટલા માટે સતત સાચી માહિતી આપવાનું પણ કામ ચાલુ છે. ખેડૂતને કોઈ કમ્પ્લેન આવે, માની લો કે કોઈ પણ પાકની સીઝન આવી રહી છે, ત્યારે જેમ કે કપાસની સીઝન આવવાની છે, તો કપાસની સીઝન આવતા પહેલા દરેક ગામમાં મીટિંગ થશે, બરાબર, જેટલા પણ ગામોમાં શક્ય હશે એટલા ગામોમાં મીટિંગ કરીને કપાસની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ખરેખર શું છે એ બાબતે ખેડૂતોને માહિતી આપવામાં આવશે, અને પછી કપાસનું વિતરણની શરૂઆત થશે. તો આ એક પદ્ધતિ છે, બહુ સરસ કામગીરી છે. કારણ કે બિયારણ દવા તો દુકાનવાળા આમ તો વેચતા જ હોય છે, પણ માહિતી સાચી અને વૈજ્ઞાનિક ઢબે આપવી અને એ પ્રમાણે ખેતીનું, ખેડૂતોનું જે આપણે કહીએ કે એક ખેત અન્નદાતાનું એનું ઉત્પાદન કઈ રીતે વધારી શકાય, ખરા અર્થમાં જો કામ કરી રહ્યું હોય આ વિસ્તારમાં, અને ખેડૂતો માટે કહેવાય ને કે એક ગૌરવભરી એક આ કંપનીનું નામ આપણે લઈ શકીએ, કૃષિધમ પ્રોડ્યુસર કંપની. અને આ વિસ્તારમાં ખેડૂતો પણ આની સાથે જોડાયેલા છે, એમના પણ આપણો અનુભવ લઈશું, પણ આ ખેડૂતોને મતલબ વધારે ને વધારે ફાયદો આ સંસ્થા આપી રહી છે. કદાચ આ રીતના કોઈ કંપની કોઈ બનાવીને એમાં જોઈન થવું હોય તો કઈ રીતે થઈ શકે? આમાં અલગ અલગ વિસ્તારોમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કામ કરતી હોય છે, બરાબર, સરકારના કેટલાક ડિપાર્ટમેન્ટ પણ કામ કરતા હોય છે એફપીઓ બનાવવા માટે, બરાબર. તો જે વિસ્તારમાં તમે સંસ્થા બનાવવા માંગતા હોય એ વિસ્તારની કોઈ સ્વૈચ્છિક સંસ્થા
અથવા તો નાબાર્ડ નાબાર્ડ જિલ્લા સ્તરે, જેથી જિલ્લા સ્તરે નાબાર્ડ પણ સક્રિય હોય છે આ બાબતે, તો તમે એમના માર્ગદર્શન હેઠળ એફપીઓ નિર્માણ કરી શકો છો. એટલે કેટલાક ખેડૂતો જોઈએ, ઓછામાં ઓછા 11 ખેડૂતો સંસ્થાની શરૂઆત કરી શકે. આપણે આટલી જે એફપીઓ કેમ જરૂરિયાત છે, એના કામગીરી શું, એની બહુ સુંદર માહિતી આપણે રણજીતભાઈ આપી છે. આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ, અને આપણે આપણા ખેડૂતોના જે અનુભવો છે એ અનુભવોની પણ આપણે વાત કરીશું. આભાર.